આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ. પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં ગઈકાલે બતાવ્યું હતું કે વિચાર વિમર્શથી પૂર્વગ્રહ દૂર કરી એકબીજાની વાત જો સાંભળવામાં આવે, એને ન્યાય આપવામાં આવે, તો એનાથી ખૂબ જ હિત થાય એવા સુંદર દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ આગળ વધે છે. ગાંધારી રાજા ધૃતરાષ્ટ્રની પત્ની હતી. ધૃતરાષ્ટ્ર આંધળા અને વૃદ્ધ હતા. રાણીએ પોતાની આંખો પર પાટો બાંધીને પતિની જેમ જ નેત્રહીન સ્થિતિમાં રહેવાનું શરૂ કર્યું કે જેથી એનું મન કોઈ રૂપવાનને જોઈ અને વિચલિત ન થાય. એની એ સંયમ સાધના તપશ્ચર્યા જેવી જ ફળી. એકવાર એમણે આંખો ખોલીને દુર્યોધનને જોયો તો એનું શરીર વજ્ર જેવું થઈ ગયું. છેવટના સમયે એમણે શ્રી કૃષ્ણને પણ શ્રાપ આપ્યો હતો કે તમે ઈચ્છતા હોત તો મહાભારતનું યુદ્ધ ટાળી શકાતું હતું. તમારી ઉપેક્ષાને લીધે જેવી રીતે મારા વંશનો નાશ થયો, એવી જ રીતે હે કૃષ્ણ, તમારો વંશ પણ અંદરોઅંદર લડી ઝઘડીને નષ્ટ થશે. અને યાદવો ગાંધારીના શ્રાપને લીધે જ લડી ઝઘડીને નાશ પામ્યા છે. ઘેર રહીને પણ સંયમ સાધના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને એ જ સંયમ સાધના દ્વારા વ્યક્તિ તપસ્વી થઈ શકે છે. આગળ એક દ્રષ્ટાંત આપ્યું છે ધર્મપરાયણ શેબ્યાનું. રાજા હરિશ્ચંદ્ર, એમની પત્ની શેબ્યા તારામતી કોઈ વાર રાજ્યના કામમાં તથા ગ્રહસ્થાશ્રમમાં પોતાના મતભેદો પ્રગટ કરતા હતા, પણ એમણે ક્યારેય ધર્મ કાર્યમાં વિરોધ નથી કર્યો. મહર્ષિ વિશ્વામિત્રને નવી સૃષ્ટિની રચના માટે ધનની જરૂર પડી. એમણે રાજ્ય વિશ્વામિત્રને સોંપી દીધું તો પણ ઓછું પડ્યું. તો રાજાએ પોતાને, પોતાની પત્ની અને પુત્ર રોહિતાસોને પણ વેચીને એ નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે વિશ્વામિત્રને આપેલું વરદાન પૂર્ણ કરવું. રાણી આ કાર્યનો વિરોધ ન કર્યો, એને પણ પૂર્ણપણે સહકાર આપ્યો. જ્યાં એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના છે ત્યાં પોતાનો મત જુદો કેવો. ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ વિદ્વાન ટોમસ કપૂર અંગ્રેજીનો શબ્દકોશ તૈયાર કરતા હતા. કામમાં એટલા બધા મશગુલ હતા કે ઘરમાં કશું જ ધ્યાન આપી શકતા ન હતા. એમની પત્ની કામની વ્યસ્તતા જોઈ બહુ ચીડાતી હતી. એક દિવસ એણે બધા જ કાગળો બાળી દીધા છે. કુપર જ્યારે ઘેર પાછા આવ્યા તો 8 વર્ષની મહેનતના કાગળનો ઢગલો બનીને રાખ થઈ ગયેલા, ખાક થઈ ગયેલા જોયા. તો પણ એમણે કેવળ એટલું જ કહ્યું કે તે મારા માટે 8 વર્ષનું કામ વધારી દીધું. ત્યાર પછી તેઓ ફરીથી નવેસરથી શબ્દકોશ તૈયાર કરવામાં તલ્લીન થઈ ગયા. પ્રખ્યાત દાર્શનિક અને વૈજ્ઞાનિક બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાની આત્મકથામાં કઈ રીતે બે જિંદગીઓ નષ્ટ થઈ એના વિશે લખ્યું છે. તેઓ લખે છે કે મારી પહેલી પત્ની એટલી ભોળી હતી કે એની સ્મૃતિ ક્યારેય મગજમાંથી ખસતી નથી. અમારા બંને વચ્ચે બહુ ગાઢ પ્રેમ હતો. એક દિવસ કોઈ વાત પર અણબનાવ થઈ ગયો. હું નારાજ થઈ ઓફિસે ગયો. રસ્તામાં જે વિચાર આવ્યો તે પત્નીને કહેવાની ઈચ્છા થઈ. હું પાછો આવ્યો તો પત્નીએ પાછા આવવાનું કારણ પૂછ્યું. મેં કહ્યું મારા મનમાં શું છે એ તને જણાવવા માટે આવ્યો છું કે હવે તારા માટે મારા મનમાં જરા પણ પ્રેમ નથી. પત્ની એ વખતે તો કશું ન બોલી, પણ એના મનમાં આ વાત ઘર કરી ગઈ કે પતિ કપટ છે, કપટી છે. અત્યાર સુધી પ્રેમનો માત્ર ખોટો દેખાવ કરતો હતો. અમારી વચ્ચે દિવસે દિવસે અંતર વધતું ચાલ્યું. ઝઘડા વગર પણ અમે ઉદાસ રહેવા લાગ્યા. મેં આ બાબતે ચોખોટ કરી, પણ એની કોઈ અસર ન થઈ અને પરિણામે અમે બંને છૂટાછેડા લઈ લીધા. હવે હું એવું અનુભવું છું કે જીવનમાં થયેલી અનેક ભૂલોમાંથી આ એક મોટી ભૂલ હતી કે જેમાં
મનની વાત તાત્કાલિક કહેવાની ઉતાવળ કરી હતી. જો આ સત્યને છુપાવ્યું હોત તો કદાચ તે અસત્ય ભાષણની સરખામણીમાં ઓછું પાપ થયું હોત. ક્યારેક અપવાદ રૂપે હું થઈ જાય છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે પ્રિય અપ્રિય સત્યની સરખામણીમાં પ્રિય સત્યને માટે જ સ્થાન આપવું. જે વાત જીવનસાથીના મનમાં ખૂંચતી હોય તે તેને કહેવી ન જોઈએ, એક વ્યવહારિક સત્ય છે. લગ્ન પહેલાંના આંતરિકોને, લગ્ન પહેલાંના અતિરેકોને ભૂલી જવાના, એને કારણે કોઈ કોઈ વાર કોઈ કોઈ પર અવિશ્વાસ થાય અથવા શંકા કરે. વ્રતનું પાલન તો લગ્નના દિવસથી જ શરૂ થાય છે. વિધવા અને વિધુર બંને માટે એક જ અનુશાસન હોવું જોઈએ. નિયમમાં છૂટછાટ લેવાનો પ્રયત્ન અનિવાર્ય કારણોસર જ કરવો જોઈએ. એને નિયમ નહીં પણ અપવાદ માનવામાં આવે. આવા પ્રસંગો બહુ ઓછા બનવા જોઈએ. કોઈ પતિ પોતાની પત્નીનો અનિતિપૂર્વક ત્યાગ ન કરે. એની પણ પોતાના શરીરની દેખરેખની જેમ જ દેખરેખ રાખવી જોઈએ. પાણી ગ્રહણ, સંસ્કાર, વ્રતો નિભાવવા માટે બે વ્યક્તિઓનું સંયુક્તિકરણ છે. આવા પુણ્ય પ્રયોજનોમાં રત એવા જીવનસાથીઓએ પોતાના સંબંધોમાં સંદેહને આડો આવવા દેવો જોઈએ નહીં. લગ્ન પહેલાંનો કોઈ પ્રસંગ એવો હોય કે જેનાથી અવિશ્વાસ વધે તો એવા પ્રસંગથી દૂર રહેવું જ હિતાવહ છે. એનાથી જ કૌટુંબિક બંધનની મર્યાદા નભે છે. કોઈ કારણસર બને અલગ થવું પડે એવા પ્રસંગો બહુ જ ઓછા બનવા જોઈએ. આજકાલ નાની નાની વાતોમાં આવેશમાં આવવાથી સંબંધો તૂટતા જોવા મળે છે. છૂટાછેડાના પ્રસંગો સામાન્ય બની ગયા છે. પશ્ચિમી સભ્યતા દેવ સંસ્કૃતિ પર છવાતી જાય છે તથા આધુનિકતાની દોડમાં અંધ બનેલો માનવી વિવેક ખોઈ ગ્રહસ્થ જીવનરૂપી પ્રાપ્ત થયેલા સુયોગ્યને ખોઈ બેઠો છે. એમાં એક વાતનું અહીં વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની પત્નીને જે એની અર્ધાંગીની છે તેને અનિતિપૂર્વક ના છોડી દે. આ એક એવું અપવિત્ર કાર્ય છે જે મનુષ્યના નામ પર મોટામાં મોટું કલંક છે. એકબીજાના વિશ્વાસ પર આધારિત સંબંધ હોવા જોઈએ. દ્રષ્ટાંત આપ્યું છે. દ્રુપદની પુત્રી દ્રૌપદીનું મન માત્ર ગ્રહસ્થ જીવનનું ઈચ્છુક ન હતું. તે કોઈ મહત્વના કામમાં પોતાના શ્રમ અને સમયનો ઉપયોગ કરવા માંગતી હતી. એના માટે પાંડવો તેને યોગ્ય લાગ્યા અને તેમની સાથે લગ્ન કરી લીધો અને તે પાંચેય પાંડવોની પત્ની બનીને રહી. શરૂઆતમાં ઉચિત અને અનુચિતનો પ્રશ્ન સામે આવ્યો તો વ્યાસજીએ કહ્યું કે બેટા, એમાં શું કશું જ અયોગ્ય નથી. જો એક પુરુષ વધારે સ્ત્રીઓ રાખી શકે તો સ્ત્રી માટે પણ વધારે પુરુષ સાથે લગ્ન કરવામાં કશું જ અયોગ્ય નથી. દ્રૌપદીને કારણે પાંચેય ભાઈઓની આત્મીયતા ઘનિષ્ઠ થઈ તથા તેઓ એકબીજાના સહયોગથી મહાન ભૂમિકા નિભાવી શક્યા છે. સાથે સાથે એ પણ સાચું કે દ્રૌપદીના પોતાના સૌજન્ય અને સહકારની વૃત્તિથી એમનું પારિવારિક જીવન પણ અનુકરણીય બન્યું છે. પાંચેય પતિઓમાં ક્યારેય પણ એકબીજા પ્રત્યે શંકા કે અવિશ્વાસના બીજ રોપાયા નથી. અબ્રાહિમ લિંકનની પત્ની કઠોર સ્વભાવની કર્કશાનારી હતી. એ કારણે લિંકનનું ગ્રહસ્થ જીવન બહુ દુઃખદ બની ગયું હતું. મોટે ભાગે મોડી રાત્રે બધા લોકો સૂઈ જાય ત્યારે તેઓ ઘરના પાછલા બારણેથી આવી અને ચૂપચાપ સૂઈ જતા હતા અને દિવસ ઉગતા પહેલાં ઊઠીને ઓફિસે જતા રહેતા હતા. આખો દિવસ પોતે પણ હસતા અને બીજાને પણ હસાવતા હતા. એકવાર એક નોકરને આ લિંકનની પત્નીએ ખૂબ ફટકાર્યો છે. નોકરને ખૂબ ખરાબ લાગ્યું એટલે લિંકનને ફરિયાદ કરી અબ્રાહિમ લિંકને હસીને કહ્યું, ક્યારે ભલા આદમી, હું 15-20 વર્ષથી આ જ સ્થિતિનો સામનો શાંતિપૂર્વક કરું છું અને તારાથી એક દિવસનો માં. કે સંત તુકારામની પત્ની કર્કશ સ્વભાવની હતી, ખૂબ જ કર્કશ સ્વભાવ હતો. એકવાર એમના માટે કોઈ ખેડૂતે શેરડીનો ભારો મોકલાવ્યો છે. ભારો લઈને રસ્તામાં આવે છે. રસ્તામાં ખૂબ ઓળખીતા બાળકો મળ્યા. એમણે પણ એક એક રાડું માંગ્યું અને ઘર માટે હવે એક જ રાડું બચ્યું છે જે એમણે એમની પત્નીને આપી દીધું. પત્ની શેરડીના ભારાની પ્રતીક્ષા કરી રહી હતી.
અને એક જ રાડું મળતા કારણ પૂછ્યું કે કેમ એક જ સાચી પરિસ્થિતિ તુકારામે જણાવી ત્યારે પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ અને રાડું સંતની પીઠ પર એટલા જોરથી માર્યું કે રાડાના બે ટુકડા થઈ ગયા. આટલું વાગવા છતાં પણ સંતે માનસિક સમતોલન ગુમાવ્યું નહીં. એના બદલે એવું બોલ્યા કે તમારો હાથ કેટલો કેળવાયેલો છે, કે રાડું બરાબર વચ્ચેથી જ ભાંગ્યો, સારો ભાગ પત્નીને આપ્યો અને બીજો ભાગ પોતે લીધો, જરા પણ ગુસ્સો ન કર્યો. મહાપુરુષો, સંતો, ઋષિઓ, સજ્જનો કોઈ દિવસ ગુસ્સો કરતા નથી. ગુરુદેવના જીવનમાં ડોક્યું કરવામાં આવે તો ગુરુદેવ પોતાના પ્રતિ ખૂબ કડકમાં કલડક વલણ અપનાવ્યું છે, બીજાઓના પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવ્યું છે, ત્યારે જ આટલો વિશ્વ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની રચના થઈ છે, જે ગુરુદેવના એક અવાજે યુગ નિર્માણના કાર્યમાં કૂદી પડે છે. રામકૃષ્ણ પરમહંસના પત્ની શારદામણી જ્યારે યુવાન થયા ત્યારે પોતાના પતિ પાસે દક્ષિણેશ્વર મંદિરમાં આવ્યા છે. પરમહંસજીએ એમને પૂરા પ્રેમ અને સન્માન સાથે રાખ્યા છે. પોતાનું લક્ષ્ય પણ એમની સામે રજૂ કર્યું કે પોતે બ્રહ્મચર્યપૂર્વક આધ્યાત્મિક ક્રિયાકલાપોમાં જીવન વિતાવવા માગે છે, જો તેઓ આજ્ઞા આપે તો આ વ્રતનું પાલન કરે. શારદામણીએ સહર્ષ સંમતિ આપી છે અને તેઓ પતિ સાથે રહ્યા છે. આ જીવન બ્રહ્મચારીણી રહ્યા. પતિના જેટલા શિષ્યો આવતા તેમને તેઓ પોતાના બાળકોની જેમ પ્રેમ કરતા હતા. એ વખતે બંગાળમાં સતી થવાનો ખૂબ રિવાજ હતો. તેઓ પણ સતી થવા ઈચ્છતા હતા, પણ મરતી વખતે પરમહંસજીએ એક આદેશ આપ્યો હતો કે આત્મહત્યાથી કોઈ મોટો લાભ થતો નથી, તમે મારું અધૂરું કામ પૂરું કરો. એમણે આદેશનું અક્ષરશ પાલન કર્યું છે અને જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી ભક્તોને જ્ઞાન, ભક્તિ અને વરદાનની ખોટ ચાલવા ન દીધી. જો કોઈ વાર અંદરોઅંદર વિવાદનો સમય આવે તો આંખ આડા કાન કરવા એ પણ એક ઉપાય છે. એક સરપંચ હતા. દૂર દૂરના ગામોમાંથી લોકો ઝઘડાના નિરાકરણ માટે એમની પાસે આવતા. એકવાર બહુ દૂરથી કેટલાક અપરિચિત લોકો ફેંસલો કરાવવા આવ્યા. સરપંચનું ઘર જાણતા ન હતા, તેથી એક ખેતર ખેડતા ચાર માણસોને એમણે સરપંચના ઘર અંગે પૂછ્યું. ઘર તરફ ઇશારો કરતાં એમણે કહ્યું કે ત્યાં જવું વ્યર્થ છે, તેઓ કશું સાંભળતા કે સમજતા તો છે નહીં. આ એક અચંબો પમાડે તેવી વાત હતી, છતાં પણ તેઓ સરપંચના ઘર તરફ તો ગયા જ. ગામની નજીક ચાર પાણીયારીઓ પાણી ભરી રહી હતી. એમને સરપંચ વિશે પૂછ્યું તો એમણે કહ્યું કે તેઓ તો આગલા મહોલ્લામાં રહે છે, પણ એમને કશું જ દેખાતું નથી. આ વળી વધુ આશ્ચર્યજનક વાત હતી. ઘરના બારણા પાસે એક ડોસી બેઠી હતી, તેને સરપંચ વિશે પૂછ્યું તો તે બોલી, તેઓ તો મરી ગયા, ત્યાં જવું નકામું છે. છતાં પણ એ લોકોને બારણે આવીને પાછા જવું ઉચિત ન લાગ્યું અને તેથી તે અંદર ગયા. જોયું તો સરપંચ સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે બેઠા હતા. આગંતુકોની વાત સાંભળતા જ અને ફેંસલો કરતા હતા. આગંતુકોએ પોતાની વાત કહેતા પહેલાં એમના વિશે જે સાંભળ્યું હતું તે કહ્યું અને આમ થવાનું કારણ પૂછ્યું. સરપંચે કહ્યું, હળવાળા મારા ચાર છોકરા હતા, રોજ કંઈક ને કંઈક સમસ્યાઓ લઈને આવે છે, કોઈ વાર ભાગની તો કોઈ વાર બીજી. એમની વાત તો સાંભળી ને સાંભળી કરી દઉં છું. પાણી ભરનાર મારી ચાર પુત્ર વધુ હતી, તેઓ ક્યારેક ઘરેણા માટે તો ક્યારેક કોઈ કામ માટે તો ક્યારેક કોઈ કામ માટે ઝઘડ્યા કરે છે. હું એમની ફરિયાદો તરફ ધ્યાન આપતો નથી. દરવાજા પર બેઠેલી ડોસી એ મારી પત્ની છે, તે વહુ દીકરો જોડે લડે છે, વહુ દીકરા જોડે લડે છે અને મને પણ એમની સાથે લડવાનું કહે છે, પરંતુ હું ઝઘડો ટાળ્યા કરું છું તેથી તે મને મરેલો જ સમજે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઝંઝટોથી બચવા માટે આંખ આડા કાન કરવા, અર્થાત સાંભળ્યું ન સાંભળ્યું કરીને વાતને ટાળી દેવી જોઈએ, એ જ તેનો સાચો ઉપાય છે. સંબંધ એવો ગાઢ હોવો જોઈએ કે જેવો રામ સીતા વચ્ચે હતો. સીતાએ ત્રિજટાને કહ્યું કે હું જ્યારે શ્રીરામનું ધ્યાન કરું છું તો એવું લાગે છે કે હું નારી નથી રહી પણ હું રામ બની ગઈ. ત્રિજટા બોલી, હા દેવી,
ઉપાસનાથી ઇષ્ટરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. આ ધ્યાનની ઉત્કૃષ્ટતાનું ઉચ્ચમાં ઉચ્ચ લક્ષણ છે. સીતાજી બોલ્યા, મને ભય એ વાતનો લાગે છે કે જો હું રામ બની જાઉં તો રામની સેવા કોણ કરશે. ત્રિજટાએ ત્યારે કહ્યું છે, દેવી તમે એની ચિંતા ન કરશો, જો તમે તન્મયતાથી આપ શ્રી રામનું ધ્યાન કરશો તો એવી જ તન્મયતાથી સીતા પણ તમારું ધ્યાન કરશે. જો ધ્યાનના પ્રભાવથી આપ રામ બનશો તો રામ ધ્યાનની તન્મયતાથી સીતા બની જશે. સેવક અને માલિકની ભાવનાનું પાલન દરેક સ્થિતિમાં થતું રહે છે. અદ્ભુત દ્રષ્ટાંતો બતાવ્યા છે. યુવાનીમાં દરેક જણે કમાવું પડે છે. પ્રત્યેક માણસ માટે એ યોગ્ય સમય પણ છે અને આવશ્યક પણ છે. દરેકે શ્રમ કરીને પોતાની કમાણી કમાવી જોઈએ. કમાણીમાં ઈમાનદારી રાખવામાં આવે. કોઈ એવો ધંધો ન કરો કે જેનાથી બીજાને પતન કે નુકસાન સહન કરવું પડે. બિનજરૂરી શ્રંગાર, સજાવટ, અપવ્યય થાય તેવું પ્રદર્શન, આડંબર તથા વ્યસનોમાં મોટાઈ ન સમજવી જોઈએ અને એમાં એક પણ પૈસો વાપરવો ન જોઈએ. સાદગીમાં ઉત્કૃષ્ટ જીવન રહેલું છે. પ્રદર્શનીય અહંકારીઓ આર્થિક તંગી ભોગવે છે, દેવાદાર રહે છે અને ધૃણાસ્પદ રહે છે. મિત્રો, વ્યસન માટે તો એવું કહેવામાં પણ આવ્યું છે, વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર. જો વ્યસન કરો સદવિચારોનું, પ્રજ્ઞાપુરાણના વિચારોનું, તો ઉતરી જાય બેડો પાર. અદ્ભુત બતાવ્યું છે. આવો વધુ ચિંતન.